ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા 575.99 કરોડના જન સુખાકારી યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ વિકાસના કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં જીએસટીનું કલેક્શન વધ્યું છે, તે દર્શાવે છે કે લોકો પ્રમાણિકતાથી ટેક્સ ભરે છે. તેઓએ આ અવસરે લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદીને સત્તા સ્થાને બેસાડવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશ હવે વધુ વિકાસ તરફ અગ્રેસર બની રહ્યો છે. જે પ્રમાણે મને નરેન્દ્રભાઈનું વિઝન છે અને આપણે બધા જેના નામની રાહ જોઈ રહ્યા હતા, આજે 500 વર્ષ પછી કાલે રામલલ્લા મને નરેન્દ્રભાઈના હાથે બિરાજમાન થવાના છે. આ ઘડીના આપણે સાક્ષી બનવા જઈએ એટલે આપણને ગર્વ થાય. એ ઘડીના સાક્ષી બનવા જઈ રહ્યા છે આપણે બધા. આજે એ રામજીની જ્યારે આપણે રામમય બન્યા છીએ, રામ જેવું જીવન જીવવા માટે, તો સૌથી વધારે આપણને કામમાં આવે એવો ગુણ કયો? કર્તવ્યનું પાલન.